वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग बीजू। भगवान श्री हरि भडली गाममां बिराजमान छे। चालू प्रसंग छे। भगवान श्री हरि पधार्या ए समाचार मळतानी साथे गामना सत्संगी अने बिन सत्संगी बधा आव्या। गामना राजा दरबार भड़लीना भाण खाचर ए पण आव्या। भगवान श्रीहरिए विवेक देखाड़ी प्रेम थी आदर आपीने बोलाव्या बेसार्या। राजा हता। भगवान श्रीहरिनो विवेक अद्भुत छे। संतो पासे कीर्तन कराव्या। दरबारो खूब राजी थया। महाराजे दरबारोने प्रश्न पूछ्यो કે દરબારો તમે બુદ્ધિશાળી છો, સાર અને અસાર જાણનારા છો, મારા પ્રશ્નનો જવાબ આપો। વિવેક કોને કહેવાય, અવિવેક કોને કહેવાય, જીવનમાં સાર શું છે અને અસાર શું છે। દરબારોએ ભગવાન શ્રીહરિની નમ્રતા જોઈ દરબારો પણ ઝૂકી ગયા। કાઠી કોમને ઝુકાવવી એ બહુ કપરું કામ છે। ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી જે કાર્યો કર્યા એમાંનું કાર્ય એ સમયના અંગ્રેજોએ નોંધ લીધી, એ સમયના ખ્રિસ્તી ધર્મના લોકોએ નોંધ લીધી, એ સમયના રાજા મહારાજાઓના ચોપડામાં નોંધ લેવાની છે। કઈ? જુબન વડતાલો, પાપનો પહાડ, ગાયકવાડ સરકારની તેજોરી બબ્બે વાર લૂંટે, ચેલેન્જ આપીને લૂંટે। હા, એને જ્યારે સત્સંગી કર્યો ને, ગાયકવાડ સરકારે નોંધ લીધી। કાઠી કોળીને કણબી એને જ્યારે ભગવાન શ્રીહરિએ સુધાર્યા ને, ત્યારે એની નોંધ બહુ મોટી લેવાની। ભગવાન શ્રીહરિના વિવેકની આગળ દરબારો નમ્ર બન્યા। ભગવાન શ્રીહરિએ જ્યારે પ્રશ્ન પૂછ્યો, દરબારોએ સામેથી કહ્યું, પ્રભુ તમે જ ઉત્તર કરો, અમે ક્યાં શાસ્ત્રોને જાણનારા છીએ અને અમારા જેવાને જ પૂછશો મહારાજ તો મુંડે મુંડે મતિર્ભિન્ના, બધા અલગ અલગ વાત કરશે, કોઈ નિર્ણય નહીં થાય સારો। શ્રીજી મહારાજને એ જ કરવું હતું, શાસ્ત્રની રીતે વાત સમજાવી હતી। મહારાજે કેટલી સરસ વાત, કહેવાય છે ને શીરાની જેમ, દાંત વાળા માટે તો કામની પણ દાંત વગરના માટે પણ કામની, સીધો ઉતરી જાય શીરો, એવી સરસ મજાની વાત કરી। દરબારો રૂપિયાની વસ્તુ માટે લાખ રૂપિયામાં, અત્યારના શબ્દો શાસ્ત્રોના શબ્દો તમે સમજી શકો, મહારાજે કીધું એક એક આનાની વસ્તુ માટે એક આખી સોના મોહર ખર્ચે, એને વિવેક કહેવાય ના કહેવાય? મહારાજ એક આનાની વસ્તુ માટે એક આનો આપે એ વિવેક કહેવાય, વ્યાજબી કહેવાય, અને એક આના માટે આખી સોના મોહર આપી દે અવિવેક છે। બસ એવી જ રીતે મહારાજે વાત કરી। આ દુનિયાના એક આના જેવા પદાર્થો, દુનિયાની વસ્તુ એક આનાની,
અને સોનામહોર જેવું મનુષ્યનું શરીર માણસ એની પાછળ ખર્ચી નાખે એને વિવેક કહેવાય કે અવિવેક? તમે બોલ્યા પણ દરબારો થોડા મૂંઝાયા હશે. હા, સમજાવું છે આ મહારાજને. દુનિયાની વસ્તુની કિંમત કેટલી? મહારાજે કેટલી સરસ વાત કરી. દિવસે પણ જે માણસ ભૂલો પડી જાય એ શું રાત્રે અંધારામાં ઘરે પહોંચે ખરો? ધોળા દિવસે તમે મોકલો અને ઘર સુધી ન પહોંચી શકતો હોય એ ઘનઘોર રાત્રિ એ ઘરે પહોંચે ખરો નેમિષભાઈ? એમ મનુષ્ય શરીર રૂપી આ દિવસ, આ અંજવાળું ભગવાને આપ્યું આપણને સેના માટે? આપણું ઘર, આત્યંતિક કલ્યાણ, પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષ ત્યાં સુધી પહોંચવા માટે. આ મનુષ્ય શરીર રૂપી દિવસે માણસ પોતાનું ઘર એટલે પરમાત્માની પ્રાપ્તિ સુધી ન પહોંચી શકે તો પછી 84 લાખ યોની તો કેવી છે? ઘનઘોર અંધારા જેવી. એમાં તો ભટકવા સિવાય કશું જ નથી. આ મનુષ્યનો દેહ ભગવાને સેના માટે આપ્યો? દરબારોને વાત સમજાણી. આગળની કથા સરસ અહીંયાથી શરૂ થાય છે. શ્રી હરિ વાત કરત ભયે મધ્યરાત ભય જોઈ પીછે સભા કુશિખ દિન પોઢી રહે હરિસો પુર કે નૃપતિ સો જાય કર વિતરાગે કો જાય ચર્ચા કરણ તિયાર કે સવાર બોલાવન આય. ભડલી ગામમાં ભગવાન શ્રીહરિ સભામાં આવી રીતે વાતો કહેતા હતા. અડધી રાત થઈ ગઈ. સભાને ઉઠવાની આજ્ઞા કરી સ્વયં ભગવાન શ્રીહરિ ઉઠ્યા અને પોઢવા ગયા. પ્રભુ પોઢ્યા. આ બાજુ ગામધણી દરબાર ભાણખાચર સવારે જાગ્યા. મૂળ જીવ કેવો હતો? એ તો ભરાડી માણસ હતો ને. અઘરું છે હા. આ દુનિયામાં બધાની દવા થઈ શકે, સ્વભાવની દવા થતી નથી. કોઈને ભાવ હોય એને પહોંચી શકાય, કોઈને અભાવ હોય એને પણ પહોંચી શકાય, પણ કોઈકમાં સ્વભાવ હોય તો એને ન પહોંચી શકાય. ભડલીનો ભાણખાચર એટલો બધો ભરાડી માણસ. ઇતિહાસમાં કથા છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગુજરાતમાં પ્રગટ હતા ત્યારે ગુજરાતના બે માણસ, એક વડોદરા ગાયકવાડ સરકારનો દિવાન બાબા રાવ, આરબની બેરખ રાખતો, આખું ગુજરાત એનાથી બીતું, ગમે તે ગામને હતું નહોતું કરી નાખતું. સવાર સુધીમાં તો રાતે એનું લશ્કર લઈને પડે, આખી રાતમાં ગામ ઉજ્જળ કરી નાખે, ખલાસ કરી નાખે. આવો બાહોશ, છળ કપટ દગા પ્રપંચ એટલો માહેર માણસ. ગાયકવાડ તો વિલાસી હતા, અયાસી હતા, એના વિલાસમાં પડ્યા હોય આખું રજવાડું બાબા રાવ ચલાવતો. અને બીજો માથાભારે આ ભડલીનો ભાણ હતો. શું ન કરી શકે આ બે માણસો એવા હતા. એકવાર આ બાબા રાવે આખા ગુજરાતમાં દિગ્વિજય કરવા માટે બકરી, બકરીના માથે ત્રાંબાનું પતરું ને એમાં લખેલું કે આ બાબા રાવની બકરી છે, આ બકરીને જે બાબા રાવની જેમ સન્માન આપે એ બધા રજવાડા શરણ થયા જાણીશ, અને બકરીનું સન્માન નહીં સાચવે એની સાથે અમે લડાઈ કરીશું. ભગવાન રામે દિગ્વિજય માટે ઘોડો ફેર્યો હતો ને, તાણે શું ફેરવું બોલો? આવો તુક્કો જમાવેલો. અને બાબા રાવનું નામ સાંભળી લોકો ડરી ગયા. રજવાડા બકરીનું સન્માન કરતા હતા, બકરીને હાથી ઉપર બેસાડે, ગામમાં એનું સમયું કાઢે, કેમ? આવું છે ભાઈ ઇતિહાસની આ સત્ય ઘટના. અને એ બકરી રજવાડામાં ફરતી ફરતી સૈન્ય સાથે ભડલી ગામમાં આવે ને ભાણખાચરને સમાચાર આપે. ભાણખાચર એટલો બધો હસ્યો, બકરીને પકડી, બાબા તારી બકરી એનો કોઈ ન જાલે કાન, પણ આ ભડલી વાળો ભાણખાચર બરાબર ખરી હોતો ખાઈ ગયો આ ભડલી વાળો ભાણ. બકરીને કાચે કાચી ખરી સાથે. આવો માથા ભારે હતો. એણે શું કર્યું? એને ઊંઘ ન આવી. ભગવાન શ્રીની વાતમાં એનું બહુ મન લાગ્યું નહીં. એક વૈરાગી બાવાને તૈયાર કર્યો. એને કીધું પ્રશ્નોત્તર કરીએ, સ્વામિનારાયણ સાથે ચર્ચા કરો, એને ખોટા પાડો,
આવી રીતે વૈરાગીને તૈયાર કરી ભગવાન શ્રીને બોલાવવા માટે આવ્યો. શ્રીહરિ સવારમાં સ્નાન આદિ નિત્યક્રિયા કરીને તૈયાર થયા એટલી વારમાં ભાણખાચર શ્રીહરિને બોલાવવા માટે આવે. શ્રીહરિ ભાણખાચરને ઘેર ગયા. ભગવાનનો સ્વભાવ છે, સજ્જન ઉપર પણ દયા કરે, દુર્જન ઉપર પણ દયા કરે. દયા કરવો એ ભગવાનનો સ્વભાવ છે, પણ ભગવાનની દયા બધાને કામ નથી લાગતી. તમે ગાયનું દૂધ માણસને પાવો ને, તેનાથી માણસના શરીરમાં અમૃત જેવી તાકાત વધે, પણ એ જ ગાયનું દૂધ તમે સર્પને પાવ તો શું થાય? ઝેર વધે. એમ ભગવાનની દયા દૂધ જેવી છે, સજ્જન માણસમાં અમૃત તત્વને વધારનારી છે અને દુર્જન માણસ માટે ઝેરને વધારનારી છે. ભગવાને દયા કરી, એના ઘરે ગયા. ભક્ત સોમલા ખાચર અને રાણા ચાવડા એ બંને પણ શ્રીહરિની સાથે ગયા. તેમણે શ્રીહરિને માટે આસનની વ્યવસ્થા કરી, ગાદી ઉપર બેસાડ્યા. શ્રીહરિએ તે વૈરાગીને કહ્યું, અમે ચાલવાની તૈયારીમાં હતા, છતાં અમને બોલાવ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. હવે તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. કેટલો મહારાજનો વિવેક, અમારે નીકળવું હતું તેમ છતાં અમે આવ્યા છીએ, પૂછો. ત્યારે વૈરાગી બોલ્યો, માણસનો બોલ માણસનો તોલ કરનારો હોય છે. કહેવાય છે શબ્દ સળગાવે પણ છે, શબ્દ શણગારે પણ છે, શબ્દ જ્યોત પણ છે, શબ્દ જ્વાળા પણ છે. માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી. આપણા શાસ્ત્રો એટલા માટે કહે છે, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. પાણી અને વાણી ગરણેથી ગાળીને જ વાપરો. પાણીને એકવાર ગાળશો ને ચાલશે, પણ વાણીને તો. અને આજનો માણસ, એને તો સ્ટોપની સ્વિચ જ નથી. આમ જુઓ તો આ વૈરાગી બાવો, ભગવાન શ્રીહરિનો વિવેક કેટલો અને બાવાનો અવિવેક કેટલો, સાંભળો દાદા. હવે બાવો શું બોલે છે જુઓ, સાંભળો. મેં ક્યાં તમને બોલાવ્યા છે? મેં તમને બોલાવ્યા નથી. તમે અહીંયા આવ્યા જ શા માટે? કહો, ખીજાવા જ મળ્યો મહારાજને. તમે અહીંયા આવ્યા જ શા માટે? તમારો અને અમારો મત એક નથી. આવા અનેક પાખંડ ચાલતા હોય છે, અને સાંભળી લો સ્વામિનારાયણ, અમે તો જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી આ પાખંડને ક્યારેય માનવાના નથી. બાવાએ તો બોમ્બ ફોડ્યા મોટા મોટા. હા દાદા. ત્યારે સોમલા ખાચ બાવો આમ ઉદ્ધતાથી ગમે તેમ બોલવા મળ્યો. મહારાજ તો શાંત હતા, કશું બોલ્યા નહીં, પણ મહારાજની સાથે ભક્ત હતા ને સોમલા ખાચ અને રાણા ચાવડા એ રહી શક્યા નહીં. મહારાજનું આવી રીતે અપમાન થતું જોઈ ઉકળી ઉઠ્યા, અને એટલો પક્ષ તો હોવો જોઈએ ને. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વિવેક બતાવ્યો, ક્યાં માન રાખવું ક્યાં માન ન રાખવું. ભાઈ, ભગવાનનો સંત કે ભક્ત આપણે કડવી વાત કરી દે તો પણ હાથ જોડીએ, હાજી હાજી કરીએ, દાસના દાસ થઈ જઈએ. અને કોઈ જગતનો દુષ્ટ માણસ આપણા ભગવાન કે આપણા સંત એનું જો ઘસાતું બોલે ને, ત્યારે આપણું લોહી ઉકળી ન જાય ને, તો એટલું સમજી લેવું કે આપણામાં જે નિષ્ઠા જાગી જ નથી. કેમ સાંભળી શકે માણસ ભગવાન અને સંતનું ઘસાતું? કેમ સાંભળી શકે? મહારાજનું અપમાન થતું જોઈ બંને ભક્તો ઉકળી ગયા. વચ્ચે બાવાને રોકી પાડ્યો, અરે બાવાજી, તમે ભલે સિદ્ધ રહ્યા, ઘર ઘર ભટકત પેટ હી કાજા, નારી સંગ ફિરત ખોવત લાજા, ખર બોલત ત્યું બોલત બાની, ગાંજા ફૂકત સિદ્ધ ભય જ્ઞાની. ઘર ઘર ભટકત પેટ હી કાજા, નારે સંગ ફિરત ખોવત લાજા. તમે તમારી જાતને ભલે સિદ્ધ માનો, પણ તમે કેવા ધંધા કરો છો? અમે ગામમાં રહીએ છીએ, જાણીએ છીએ, હું બોલતા નથી એટલે જ. ઘેર ઘેર ભટકો છો, સ્ત્રીઓની સાથે રખડો છો, લાજ શરમને ખોવો છો, ગધેડાની જેવી વાણી બોલો છો, ગાંજો ફૂકો છો, તમારી જાતને મોટા સિદ્ધ માનો છો, અને મોટી મોટી જ્ઞાન અને મુક્તિની વાત કરો છો, શરમ નથી આવતી?
આવું જ છે દાદા. હા, દરબાર ભાણ ખાચરને રાણા ચાવડાએ હાથ જોડીને કહ્યું, અરે બાપુ, તમે આવા અઘોરીને ગુરુ ભલે રાખ્યો, અમને વાંધો નથી, પણ સંતોની રીતને તો લેશ માત્ર જાણતા નથી. પેટ ભરવા માટે વિરક્તનો વેશ લીધો છે આણે. આના પગ ધોઈને તમે પાણી પીવો છો, માટે તમે ખરેખર સંતોની રીતને જાણતા નથી. જે આવા ગુરુની સેવા કરે તેનો તો વંશ પણ વિનાશ પામે. આવાની સેવાથી જે લાભ તમને થશે તે વાતની જાણ આગળ થતા તમને થશે જ. આ બધું ગોઠવેલું કોણે પાછું? ભાણખાચરે ગોઠવેલું. ભગવાન શ્રીહરિનું ખોટું દેખાય, એમનું અપમાન થાય, એટલા માટે આ કાવતરું કરેલું. રાણા ચાવડાથી રહેવાયું નહીં. ગામનો મોટો માણસ દરબાર હતો, પણ કીધું, બાપુ, તમને આવી દુર્બુદ્ધિ સૂજી? ભગવાને તમારું કંઈ અહિત કર્યું નથી, કંઈ બગાડ્યું નથી, તો ગામમાં આવ્યા ઉલટાનો તમારી આગળ કેટલો આદર વિવેક દેખાડ્યો, અને એ ભગવાનનું તમે અહિત વિચાર્યું, અપમાન કરવાનું નિર્ધાર્યું. અત્યારે તમને ભલે માન્યામાં નહીં આવે મારી વાત, કારણ કે રાજાઓની રીત આવી જ હોય છે. રાજા વાજાને વાંદરા, એ જલ્દી કોઈની વાત માને નહીં, પણ તમે તેના શિષ્ય થયા છો માટે આગળ એનું ફળ આવશે. કારણ કે પોતે ગધેડા જેવો છે અને ગાય જેવા ભગવાન સ્વામિનારાયણ એને પાખંડી કહે છે, અને આટલી બુદ્ધિ નથી. જેની જેવી શુદ્ધ બુદ્ધિ હોય, માટે જેની શુદ્ધ બુદ્ધિ હોય તે આવાને ક્યારેય ગુરુ કરે નહીં. એટલે રાજાને કીધું, આમાં તમે આના જેવા જ છો. રાજાને સીધું તો કહેવાય ને કે તમે. રાણા ચાવડાએ દરબારને કીધું, ગુરુને કહ્યું, ઇતિહાસમાં સત્ય અને અસત્યનું યુદ્ધ અનાદિકાળથી ચાલે છે. કેવું ચાલે છે દાદા? દરેક એમ માને છે અમે સાચા, દરેક શું માને છે? અમે સાચા. અસત્યવાદી જે છે એ પણ એમ જ માને છે કે હું સાચો, અને એ સત્યવાદી હોય એનો વિરોધ કરશે કે આ તો પાખંડી છે, આ ધૂતારો છે, આ દંભી છે. એટલા માટે હું ઘણી વાર તમને કહું છું, ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે અજય ભગત, પાખંડોચ્છેદન પટવે નમઃ. જનમંગલ સ્તોત્રમાં પાખંડોચ્છેદન પટવે નમઃ એટલે કે કોઈનું પાખંડ હોય, એટલે ખોટો માણસ હોય, અને ઉપરથી આટાટોપ એને એવો રચ્યો કે સાચો દેખાતો હોય, એટલો જબરજસ્ત ભયંકર આટાટોપ રચ્યો હોય. ના, કળિયુગમાં ક્યાં તમને દ્રષ્ટાંત આપવા મારે, મારે ન કહેવું જોઈએ, પણ આ વ્યાસપીઠ ઉપરથી દ્રષ્ટાંત તરીકે હું કહું. હમણાંની ચાલતી બહુ મોટી વાત, પેલા કોણ પકડાયા છે ઇન્ડિયામાં, શું નામ દાદા? રામ રહીમ. હું દાદાને પૂછતો હતો, દાદા મને કહેતા હતા, કેટલો મોટો પાખંડી માણસ, કેટલો મોટો એને આટાટોપ રચેલો. સરકાર અંજાઈ ગયેલી, પ્રજા અંજાઈ ગયેલી, દેશ અંજાઈ ગયેલો, મીડિયાઓ અંજાઈ ગયેલા, અન્ય ગુનેગાર છે. એટલે હું વારંવાર તમને કહું છું, વારંવાર, સત્ય એ બોલવા કરતા જીવનમાં ઉતારવાનો વિષય છે. આપણે સાચા બનીશું ને તો 100% આપણને સત્યની પ્રાપ્તિ થવાની, થવાની ને થવાની જ. સાચું ફૂલ હોય એ ભમરાને આમંત્રણ આપવા ક્યારેય જતું નથી, ભમરો સામેથી સાચા ફૂલ ઉપર આવે છે. સચ્ચાઈ કભી છીપતી નહીં બાહિરી ઉસૂલો સે, સચ્ચાઈ કભી છીપતી નહીં બાહિરી ઉસૂલો સે, ખુશબુ કભી આતી નહીં કાગજ કે ફૂલો સે. હમણાં એક બહુ સરસ મને કોઈ વાત કરી કે શું આપણા દેશની અંધશ્રદ્ધા. વિશ્વ જ્યારે ક્યાં પહોંચ્યું હતું, આખી દુનિયા અત્યારે ક્યાં પહોંચી છે આમ તમે જુઓ. અમે હમણાં ગુરુજી સાથે સ્મિથસોનિયનનું વર્જિનિયામાં એર એન્ડ સ્પેસ મ્યુઝિયમ છે, ચંદ્ર ઉપર જવું હવે તો સામાન્ય થઈ ગયું, ચંદ્ર ઉપર જવું હવે એકદમ સામાન્ય થઈ ગયું. આવનારા દિવસોમાં કદાચ માણસ મંગળ ઉપર પહોંચે તો કંઈ આશ્ચર્ય ન કહેવાય. અને એવા સમયમાં હજી દોરા, ધાગા, મંત્ર, તંત્ર, હમણાં તો નવરાત્રિમાં માતાજી આવવાનું ચાલુ થયું છે. લો, ગરબા રમાતા એક માણસને માતાજી, બધા કે પગે લાગો, પૈસા મૂકો, બોલો, પગે લાગે, પૈસા મૂકે, માનતા કરે.
હવે આ તો સારું કે નહીં, માતાજી ના આવતા હોય તો આવે કે ના આવે? રમેશભાઈ આટલું લોકોએ થોડું તો વિચારવું જોઈએ કે ભાઈ મને ધૂણે છે બે દંડા મારી જોઈએ, પછી પછી ખબર પડે સાચા માતાજી ખોટા, બે ગરમ ચીપિયા અડાડીએ બરાબર, માતાજી હોય તો એને વાંધો ના આવે, થોડી તો પરીક્ષા કરો તમે. રાસ રમતા રમતા સીધો માણસ ધૂળવા માંડે, તમે પગમાં પડી જાઓ, બધા કે પગે લાગો, આ તો માતાજી પ્રગટ થયા આપણી ભક્તિથી, તમારી ભક્તિ હરકી. આમાં કોને, આમાં કોને મેં કીધું ને, ગુનેગાર આપણે છીએ, આપણે જ છીએ. આપણે પાખંડને શરણે એટલે થઈએ છીએ, પાખંડ આપણામાં પડ્યું છે. ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો મને વારંવાર યાદ આવે, ગાય ભેંસ કે બકરા વાડામાં પુરાય, સિંહ કે વાઘ ક્યારેય વાડામાં ન પુરાય, એમ લાલચુ માણસ, લોભી માણસ અસત્યમાં ફસાય, મુમુક્ષુ માણસ ક્યારેય અસત્યમાં ફસાતો નથી. હું તમને લાખો દાખલા આપું. આપણા ધ્યાન સ્વામી અમેરિકન બોન છે, અમેરિકામાં મોટા થયેલા છે, ક્યારેય ગુરુજી સંતોના કોન્ટેક્ટમાં ડાયરેક્ટ નથી આવ્યા, ક્યારેય નહીં. પણ પૂર્વની મુમુક્ષુતા એના હૃદયમાં હતી કંઈક જબરજસ્ત. ગુરુજીના વેબસાઇટમાં દર્શન કર્યા, કથા સાંભળી, એ શબ્દ કાને પડ્યા, નક્કી કર્યું મારે તો સાધુ થવું જ છે. કેટલી મોટી લડાઈ લીધી, એક બાજુ આખો પરિવાર, એક બાજુ આખો સમાજ. ધન્યવાદ છે ને, સાચો મુમુક્ષુ ક્યારેય અસત્યમાં ફસાતો નથી. દુનિયા જ્યારે ઉપગ્રહ સુધી બરાબર, ચંદ્ર ને મંગળ સુધી પહોંચવાની વાત કરે છે, ત્યારે હજી આપણો દેશ શ્રીયંત્ર ને સિદ્ધિ યંત્ર એમાંથી બહાર નીકળતો જ નથી. કે તમે આ યંત્ર રાખશો તો તમારું આમ થશે, ને પેલું યંત્ર રાખશો તમારું. દુનિયા ઉપગ્રહ છોડવાની તૈયારીમાં છે, તો હજી આપણે ત્યાં ગ્રહોને વીટીમાં બોલો. આ લોકો આકાશમાં આપો ઉપગ્રહ, અને આપણે શનિ ને ગુરુ ને ગ્રહ નવ ને આંગળીઓ પાંચ, હવે દશા કેવી થાય? કોઈ દુશ્મન ગુરુજી વાત કરે ને, કોઈ દુશ્મન તમને નડે છે, ઈ ઇન્ડિયા બેઠો છે ને તમને નડે છે, ત્યાંથી હેરાન કરે છે, હવે તને અમેરિકાના વિઝા આપીને બાજુમાં ઘર રાખીને બોલાવો તો શું થાય? વધારે નડે કે ના નડે? તો શનિ નડે છે ને, શનિનો તમે પછી અંગૂઠીમાં પહેરાવો શનિને, અને કહો કે આ દૂર હતો તોય નડે છે, નજીક બોલાવો શું થશે? આપણી અંધશ્રદ્ધા. હમણાં હમણાં ખરેખર આપણને આ બધું સાંભળીએ ને બોલો, અહીંયા ન્યુયોર્કમાં કોઈ રાંદેલમાંનો ઘોડો ખૂંદાયો તો પોલીસ ભેગી થઈ ગઈ. શાસ્ત્રની હું ટીકા નથી કરતો, લોક પરંપરાની હું ટીકા નથી કરતો. નવરાત્રિનું વ્રત શાસ્ત્રીય છે, પણ અત્યારે જે રીતે થઈ રહ્યું છે ને એ મહાપાપ છે, એમાં પાખંડ પોસાઈ રહ્યું છે. તમારા જેવા આંધળા, લોભી, લાલચુ માણસો, સસ્તા આશીર્વાદ લેનારા માણસો, સસ્તા આશીર્વાદમાં મોટી અપેક્ષા રાખનારા માણસો એમાં લેવાય છે. ધડ દિન કહી ના દઈએ, બે લાફા ના ઝીકી દઈએ, માતાજી બોલો સાચા છો ખોટા છો, બે પ્રશ્ન ના પૂછી દઈએ માતાજીને. પૂછવું જોઈએ ને, ક્યારેક તો ટેસ્ટ કરવો જોઈએ કે નહીં દાદા? એક ચીપિયો ગરમ કરીને લાવવો જોઈએ એકવાર. ભગવાન સ્વામિનારાયણે બધી કસોટી આપી છે. આજે 200 વર્ષ પછી પણ એમનું ભગવાનપણું સોનાની જેમ વિશેષ 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 ચમકે છે, કારણ બધી કસોટી આપી છે. અમદાવાદમાં સાધુઓ સમાધિમાં જાય, અને એ સમયમાં ગામના લોકો આવે, અમદાવાદના બુદ્ધિશાળી માણસો, મહારાજ આ કળિયુગમાં સમાધિ હોય ખરી? પરીક્ષા કરી લો. ધગધગતા અંગારા લાવ્યા, સાધુઓના હાથમાં અંગારા મૂક્યા છે, સાધુઓના હાથ દાજવા લાગ્યા, છતાં સાધુનું રૂવાડું પણ હલ્યું નથી. ગામના માણસોએ હાથ જોડ્યા, પ્રભુ હવે સમજાઈ ગયું સમાધિ સાચી છે. તેમ છતાં, આટલું કરવા છતાં ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, પરચા બતાવે એમાં ક્યાં જેને પ્રતીતિ આવે એને મેં ભક્ત માનતા જ નથી, પરચા બતાવે એમાં પ્રતીતિ કરે ભક્ત જ નથી. વચનામૃતમાં મહારાજે વાત કરી, મોટો પરચો કયો છે? આપણા જીવનમાં અધર્મ છે એ અધર્મને કાઢી નાખે એ મોટો પરચો. જુબનપગી વાત કરતા ને, ગધેડાની ગાય કરે છે ભગવાન સ્વામિનારાયણ, ગધેડા જેવું મારું જીવન ને ભગવાને મને ગાય જેવું બનાવી દીધો, આનાથી મોટો કયો પરચો? ખરેખર અત્યારે
આ લોકો શીતળા ને બધું નાબૂદ કરવા માટેની કેવી કેવી વેક્સિન શોધે છે, ને હજી આપણે ત્યાં બધા માતાજી, હે બોલો, અમે જ્યોર્જિયામાં હતા, એક ભાઈ કે રાત્રે એને આખી રાત ઊંઘ ના આવી, તાવ ચડી ગયો, પછી બીજા હરિભગત ને ત્યાં પધરાવણી એ મળવા આવેલા, તે એ ડરતા ડરતા વાત કરતા હતા કે સ્વામી કાલે રાત્રે છે ને મારો ઘરનો દરવાજો ખુલતો હતો ને બંધ થતો, લાગે છે કે માતાજી આવ્યા, લો કોપ્યા છે માતાજી મારા ઉપર, ભલા માણસ દરવાજો કોઈપો છે બંધ કરી દે, શટર મારી દે. અહીંયા આપણા એક વસંતભાઈ ન્યુયોર્કમાં રહે છે, એ એકવાર આવ્યા, એમની બાજુમાં કોઈ રહે છે, એની બધી વાત કરી, દુઃખ થાય. આટલી નબળી માનસિકતા ને લીધે જ ભારત જેવો મહાન દેશ ખલાસ થઈ ગયો. નબળી માનસિકતાનું કારણ આપણું આધ્યાત્મિક પાસું બહુ નબળું છે, શાસ્ત્રનું જ્ઞાન આપણું બહુ છીછરું છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું, ઘણી વાર, આ ત્રણ વસ્તુ જીવનમાં યાદ રાખવા જેવી છે. દયા બધા ઉપર કરો, વિચાર્યા વિના કરો. દયા ધર્મ કો મૂલ હે, ધર્મનું પહેલું પગથિયું છે. પરંતુ પ્રેમ કરતા પહેલા, હેત કરતા પહેલા હજાર વાર વિચાર કરો. પ્રેમ વિચારીને કરો, પાત્ર હોય એમાં જ પ્રેમ કરો. કુપાત્રમાં થયેલો પ્રેમ તમારા જીવનને બરબાદ કરી નાખશે. દયા બધા ઉપર, પ્રેમ પાત્ર ઉપર, કુપાત્ર ઉપર નહીં, અને વિશ્વાસ સુપાત્ર ઉપર. એમાં પાત્ર પણ ન ચાલે, કેવો ચાલે? સુપાત્ર. તમે જેને જાણો છો, જેનો અનુભવ કરી શક્યા છો, એના ઉપર વિશ્વાસ કરો. આજના માણસને ખબર નથી એટલે એક જ સેકન્ડમાં ગમે તેવી વ્યક્તિ હોય એના પર વિશ્વાસ મૂકી દે છે અને પરિણામે દુઃખી થાય છે. ભગવાન સ્વામિનારાયણ પાખંડો છેદન પટુ પટુ છે, એટલે પાખંડ કોઈનું હોય એનું ખુલ્લું કરવામાં ભગવાન કુશળ છે. આ ભગવાનની લીલા છે. ગામમાં આવો પાખંડી માણસ હતો ને એને ખુલ્લો કરવા માટે ભગવાને ચરિત્ર જ કર્યું છે. પછી શ્રીહરિએ દરબાર ભાણખાચરને વિવેકથી કહ્યું કે દરબાર, આ કોઈ ચર્ચાની રીત નથી. તમે અમને કહ્યું હતું કે અમારા ગુરુ છે, એમને ચર્ચા કરવી છે, પૂછવું છે, તમે પધારશો એટલે અમે આવ્યા. શું આ ચર્ચાની રીત છે? શરૂઆત એણે કેવી રીતે કરી? તમારા ગુરુ હોય તો પણ તેણે આ કુત્સિત શબ્દ બોલવા જોઈએ નહીં. તમે અમને અહીંયા ધર્મશાસ્ત્રની ચર્ચા કરવા માટે બોલાવ્યા, તેથી અમે તુરંત તમારી લાજ રાખવા માટે આવ્યા. તમે અમને બોલાવવા આવ્યા, કદાચ અમે ન આવીએ તો તમે અમને શું કરત? અમારે તો આગળ જવાનું હતું. તેમ છતાં તમારી શરમ ભરીને અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરીને અહીંયા સુધી આવ્યા અને તમે આવું કર્યું? આ આયોજનપૂર્વક થયેલું છે બધું. ભગવાન સ્વામિનારાયણના મીઠા ઠપકાને સાંભળી મહારાજ હજી કહે છે, તમારા બોલાવવાથી અમે આવ્યા, પણ આ વૈરાગી હતો, અમારી તો શરમ ન રાખી પણ તમારી પણ શરમ ન રાખી. દરબાર, તમે તેને પાખંડની રીત પૂછો કે તમે પાખંડ કોને કહો છો? એ અમને પાખંડી કહે છે, પણ એને પૂછી લો પહેલા કે પાખંડ કોને કહેવાય. તમારી સાથે તેને હેત છે, તમે તેને રોજ અફીણને ગાંજો આપો છો ને, એટલે તમને સાચો જવાબ આપશે. મીઠી ભાષામાં ભગવાન સ્વામીને જે કહેવાનું હતું એ બધું જ કહી દીધું. તમે રોજ આપો છો ને ગાંજો અફીણ, એટલે તમને જવાબ આપશે. કયો જવાબ આપશે? પાખંડ કોને કહેવાય, પ્રેક્ટિકલ કેસે. એ તો ત્યારે ભાણખાચરે તે વૈરાગીને પૂછ્યું, બોલો બોલો, પાખંડની શું રીત છે? તમે પાખંડ રહિત છો માટે મને પાખંડની રીત કહો. લો, આ ગુરુ ચેલાની જોડ જુઓ. તમે પાખંડ રહિત છો તો પાખંડની રીત કહો. પાછળથી કહો, તેમાં કોઈનું હિત નહીં થાય. પાછળથી તમે બહુ વાતો કરો છો, અત્યારે બોલો, આ સ્વામિનારાયણની હાજરીમાં બોલો. અને આ સ્વામિનારાયણ છે ને એ તો સૂર્ય જેવા છે, મોટા મોટા રાજા પણ તેનું સન્માન કરે છે. વગર વિચારે તમે શું જોઈને મુખથી વાણી બોલ્યા? હું પૂછું છું તો પણ જવાબ કેમ દેતા નથી? તમે મુખથી બોલ્યા તે શું સમજીને બોલ્યા? હવે મારે વિચારવાનું છે, તમે જવાબ આપો, તમારા બેમાં પાખંડી કોણ, હું નિર્ણય કરી. લો, આ તો મોટો અભિમાન છે ને રાજાને. મેં કહ્યું હતું ને, કૂતરાની પૂંછડી ગમે એટલી તમે સીધી કરો તોય વાકીની વાકી જ રહી. એમ સ્વભાવનું દુઃખ છે ને માણસને નથી છૂટતું.
ભગવાન સ્વામિનારાયણે આટલો વિવેક, આટલો આદર, આટલી ઉત્તમ વાત કરી તો પણ ભાણ ખાચરના મગજમાં હજી એમાં કંઈ ઉતર્યું એવું લાગતું? આપણે આગળ જીવા ખાચરનું પાત્ર જોયું હતું, બોલ ઉપરથી માણસનો તોલ થાય છે, મુખથી પાખંડ તો તમે જ કર્યો છે, સ્વામિનારાયણમાં તો એક પણ પાખંડ જેવો દોષ દેખાતો જ નથી, અને જે તેમાં દોષ કહે તો અત્યારે વિવેક વિનાનો દેખાય છે, નિર્ણય પણ કરી દીધો, દુષ્ટ માણસ છે પણ તેમ છતાં એના મોઢે સાચું નીકળી ગયું કે સ્વામિનારાયણ છે ને એ તો પાખંડ વિનાના છે, ખરો પાખંડી તો કોણ છે? તે વખતે શ્રીહરિએ તેને જીવાત્મા બાબતનો એક પ્રશ્ન પૂછ્યો કે વૈરાગીજી, આમ તો આપણે ત્યાગી બાવા, આપણે આત્મા પરમાત્માની કંઈક ચર્ચા કરવી જોઈએ, આપણા શરીરમાં જીવ રહ્યો છે એનું સ્વરૂપ શું છે કહો? ખરેખર તો આ એક સાચા યોગીની વાત છે, યોગી સિવાય બીજો કોઈ આ વાતને સમજી ન શકે, આત્મતત્વ માટે ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વાત કરે છે. જીવ જ્યારે નેત્ર ઇન્દ્રિયમાં આવે ત્યારે નેત્ર દ્વારા યોગ્ય અયોગ્ય રૂપને જુએ છે, જીવ જ્યારે શ્રોત્ર ઇન્દ્રિયમાં આવે ત્યારે કાન દ્વારા અનેક શબ્દને સાંભળે છે, જીવ જ્યારે ઘ્રાણ ઇન્દ્રિયમાં આવે છે ત્યારે નાસિકા દ્વારા અનેક પ્રકારના ગંધને સૂંઘે છે, જીવ જે વખતે જીભમાં આવે છે ત્યારે જીભ દ્વારા અનેક પ્રકારના રસને માણે છે. આ રીતે જીવાત્મા પંચભૂત, દસ ઇન્દ્રિયો અને ચાર અંતઃકરણમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. જ્યારે શરીરમાંથી જીવ નીકળી જાય ત્યારે બધી ઇન્દ્રિયો ઉજ્જળ થઈ જાય છે, એવા પ્રકારનો જીવ છે. માટે ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા વિષયોને ભોગવનાર જીવ તેનું સ્વરૂપ કેવું છે એ પ્રશ્નનો ઉત્તર તમે કહો લો. આત્માની આટલી લાક્ષણિકતા ભગવાને નિરૂપી અને પછી પ્રશ્ન પૂછ્યો. ભગવાન અને સંત એની ઓળખાણા શાસ્ત્રો દ્વારા થાય છે. ઘણી વાર તમને કહું છું, જ્ઞાન એટલે જાણવું, જ્ઞાન એટલે અંતરની આંખથી જાણવું. એક ઉપરની આંખ છે ને એક અંદરની આંખ છે. અંદરની આંખ એનું નામ જ્ઞાન, એનું નામ વિવેક. ઉપરની આંખ કેવી છે? સૂર્યનો પ્રકાશ હોય અને આંખ હોય, આ બે ભેગા થાય ત્યાર પછી તમને લાલ, લીલું, કાળું, ધોળું, ખાડો, ટેકરો બધું દેખાય છે. સૂર્યનો પ્રકાશ છે પણ આંખે અંધાપો છે તો દેખાશે? હા કે ના બોલો. આંખ કાચ જેવી છે પણ સૂર્યનું અંજવાળું જ નથી, અંધારું ઘનઘોર છે તો દેખાશે? કોઈ પણ વસ્તુને જોવા માટે આંખ પણ સારી જોઈએ અને અંજવાળું પણ સારું જોઈએ તો જોઈ શકાય. એવી જ રીતે કોઈ પણ વસ્તુને જાણવા માટે બે વસ્તુ જોઈએ, એક શાસ્ત્રનો અભ્યાસ જોઈએ અને સારા સંતનો સમાગમ જોઈએ. આ બે વસ્તુ જ્યારે મુમુક્ષુને મળે છે ત્યારે જ મુમુક્ષુ સત્ય અને અસત્ય એને ઓળખી શકે અથવા એનો નિર્ણય કરી શકે છે. એમાં કળિયુગમાં અસત્યની જાળમાંથી બચવું બહુ કપરું છે. પૂજ્યપાદ ગુરુજીએ એટલા માટે આપણને નિયમ આપ્યો છે. બે વર્ષ પહેલાના પાટોત્સવમાં ગુરુજી આવ્યા, વારંવાર એમણે પાટોત્સવ દરમિયાન વાત કરી હતી, વારંવાર વાત કરી હતી, તમે પિયુડા મહારાજના ડેઇલી દર્શન કરો અને ડેઇલી કથા સાંભળો. કેમ? આ શાસ્ત્રની વાતો આપણી બુદ્ધિને નિર્મળ કરે છે. જ્યારે નિર્મળ થાય બુદ્ધિ ત્યારે આંખ જેમ તમારી ચોખ્ખી હોય, આંખમાં અંજવાળું હોય, પ્રકાશ હોય, આ બંને ભેગા થાય ત્યાર પછી તમે ખાડો, ટેકરો બધું જોઈ શકો, ક્યાં જવાય, ક્યાં ન જવાય, ક્યાં ચલાય, ક્યાં ના ચલાય બધું જોઈ શકો. એવી જ રીતે શાસ્ત્રનો અભ્યાસ અને સંત સમાગમ જેના જીવનમાં હોય ને એને ખબર પડી જાય આ સાચું કે આ ખોટું, આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ. મેં કથામાં વચ્ચે પણ ટકોર કરી હતી કે તમે બધા ભક્તો છો પણ કંઈ પણ કામ કરો એકવાર ગુરુજીની આજ્ઞા લો, એકવાર મોટા પુરુષની આજ્ઞા લો, એમના આશીર્વાદ લો. મોટા પુરુષના આશીર્વાદ છે ને એ આપણા કામમાં આવનારા તમામ વિઘ્નો દૂર કરે છે. તમે સંતો સાથે સમાગમ કરો છો એનો અર્થ શું? ખાલી આવીને જતા રહો એ સમાગમ નથી, તમારા જીવનમાં સુખ અને દુઃખ આ બંને પાસા આવે
ત્યારે સંતોને જોડે રાખો, સુખ આવે ત્યારે પણ જોડે રાખો, દુઃખ આવે ત્યારે પણ સંતો પાસે આવીને વિનંતી કરો, સ્વામી આવો પ્રશ્ન છે, આવો પ્રોબ્લેમ છે, આવી વાત છે, શું કરવું જોઈએ. સાધુના હૃદયમાં ભગવાન છે, એ જે વાત કરશે, એ જે સલાહ આપશે, ચોક્કસ તમે એમાંથી નીકળી જશો. આપણા કેટલા લોયાધામ પરિવારના દાખલાઓ છે, માણસ જ્યારે મનમુખી બની ગયો છે, માણસને બીજા કોઈ ઉપર વિશ્વાસ નહીં, પોતાની જાત ઉપર જ વિશ્વાસ છે. વારંવાર કહું છું, આ જ ખતરનાક છે, આ ખતરનાક છે, કલ્યાણના માર્ગે અતિ ખતરનાક છે. દયા બધા ઉપર કરો, પ્રેમ પાત્ર ઉપર કરો, પણ વિશ્વાસ કરતા પહેલા સુપાત્ર છે કે નહીં એના માટે અનુભવી કોઈક વ્યક્તિ, કા માતા પિતા હોય, કા કોઈ સમર્થ સદગુરુ સંત હોય, કા કોઈ અનુભવી ભગવાનના ભક્ત હોય, એની સલાહ વિના જેણે વિશ્વાસના પગલા ભર્યા ને, એ બધા ખલાસ થઈ ગયા. એટલે તો જો ભગવાન શ્રીહરિ કેવી સરસ વાત કરી હે, કે હવે તમે આત્માની વાત કરો. લો, સાધુએ તો આવી બધી ચર્ચા કરવી જોઈએ, આ સાધુનો ધર્મ છે. આત્મા વિશે કેટલી સરસ નાની વાત કરી. મોડર્ન સાયન્સ શું કહે છે? આત્મા છે એ સ્પિરિટ છે, બરાબર, ઇઝ લાઈક ઇન ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી શું કામ કરે રમેશભાઈ, નમીશભાઈ? તમે જ્ઞાની માણસો પણ પરફેક્ટ જવાબ ન કહેવાય. ઇલેક્ટ્રિસિટીનું કામ શું છે ને, એ બહુ ડિફાઈન કરવું અઘરું છે, કારણ કે એ બલ્બામાં આવે તો અંજવાળું કરશે, એ જ ઇલેક્ટ્રિસિટી એર કન્ડિશનમાં જશે તો ઠંડી હવા ફેંકશે, એ જ ઇલેક્ટ્રિસિટી હીટરમાં જશે તો બોલો ગરમા, એ જ ઇલેક્ટ્રિસિટી આ કેમેરામાં જશે તો. ઇલેક્ટ્રિસિટી એક સ્પિરિટ છે, એ સ્પિરિટ દ્વારા તમે કોઈ પણ કામ કરી શકો છો, એક નહીં કોઈ પણ કામ, તમારી પાસે જેટલી સ્કિલ પછી, જેવી ટેલેન્ટ, સમજો છો ને તમે, સ્પિરિટ છે, ઉર્જા છે, એ ઉર્જા દ્વારા તમે એક નહીં હજારો કરોડો લાખો પ્રકારના કામ કરી શકો. મહારાજે શું વાત કરી, આત્મા એવું તત્વ છે એ આંખમાં આવે ને ત્યારે આંખ જોઈ શકે છે. આપણા શાસ્ત્રો શું કહે છે, આત્મા મનસા સંયુજ્યતે, મનઃ ઇન્દ્રિયેણ સંયુજ્યતે, ઇન્દ્રિયાણી પદાર્થૈહી સહ સંયુજ્યતે, ત્યાર પછી વસ્તુનો અનુભવ થાય છે. આત્મા આંખ સુધી નથી આવ્યો તો આંખ જોવાને સમર્થ બને છે. આની આજ આંખ, આત્મા નીકળી ગયો, કોઈને જોઈ શકશે? આત્મા આંખમાં આવે ત્યારે જોવાનું કામ કરે, એ જ આત્મા કાનમાં જાય ત્યારે બદલી ગયો કે નહીં, એ જ આત્મા જીભ ઉપર બેઠો હોય ત્યારે બોલવાનું, ચાખવાનું, ખરું ને દાદા જોડે, મહત્વનું હે. આત્મા એનો એ ઇન્દ્રિયોમાં જાય ત્યારે દરેક ઇન્દ્રિયો દ્વારા જુદા જુદા કાર્યને કરે છે. મહારાજે પ્રશ્ન પૂછ્યું, એ આત્માનું સ્વરૂપ કેવું છે કહો તમે. શ્રીહરિના પ્રશ્નનો ઉત્તર વૈરાગી આપી શક્યા નહીં, તેથી સભા વચ્ચે તેની લાજ ગઈ. નિર્લજ વૈરાગીનો દરબારે તિરસ્કાર કર્યો. આ વૈરાગી તો બધા ભેખધારીઓને આબરૂ ખોઈ તે ભેખ લઈને સ્વયં બધા ફેલ કરતો હતો. અરે, કેટલાક વૈરાગીઓ તો કૂતરા, ગધેડા અને બળદની જેમ નગ્ન થઈને ફરતા હોય છે. જ્યારે દરબાર ભાણ ખાચરે આવા તિરસ્કારના શબ્દ કહ્યા ત્યારે ભગવાન શ્રીહરિએ તેને વાર્યો, દરબાર ઉભારો ઉભારો. જોયું, મહારાજને આ વાત પણ ન ગમી. કેમ ના ગમી? હા, હલકા માણસને હલકા શબ્દથી બોલાવવા એ પણ હલકાઈ છે આપણી. મહારાજને ન ગમ્યું, આટલા હલકા શબ્દ તમે બોલો છો અને પાછા તમે જેનું પગ ધોઈને પાણી પીવો છો. મહારાજે સાચી વાત કહી, ધર્મ નિયમોને છોડી દીધા હોવાથી બધા ભેખધારીઓ બુદ્ધિહીન થઈ ગયા છે, પેટ ભરવા માટે બહુ બાવા રખડે છે, પરંતુ જે શાસ્ત્રે કહેલા નિયમોમાં વર્તે છે તે જ સાચા સંત છે. સાધુને કોણ ઓળખાવે છે? શાસ્ત્ર ઓળખાવે છે. અને શાસ્ત્રને કોણ ઓળખાવે છે? સાધુ ઓળખાવે. બંને અરસપરસ છે. આંખમાં પ્રકાશ હોય એટલે આંખ જોઈ શકે એવી હોય ત્યારે એ આંખ સૂર્યના પ્રકાશને ઝીલી શકે છે. આંધળો માણસ સૂર્યના પ્રકાશ નથી ઝીલી શકતો. અને સૂર્યનો પ્રકાશ હોય તો આંખ, સૂર્યનો પ્રકાશ અને આંખનો પ્રકાશ એ બંને એક થાય છે, એકાબીજા પ્રકાશને ઝીલી શકે છે. સૂર્યના પ્રકાશ દ્વારા આંખનું અંજવાળું જાગૃત થાય છે, આંખના અંજવાળા દ્વારા
સૂર્યનો પ્રકાશ જાગૃત થાય છે અને બંને પ્રકાશ ભેગા થાય છે ત્યારે કોઈ પણ વસ્તુનો યથાર્થ નિર્ણય કરી શકો છો। એવી જ રીતે શાસ્ત્રમાં કહ્યા જે નિયમ છે તેમાં જે વર્તે સાચા સંત છે। લો હવે શાસ્ત્રો વાંચવાનો ટાઈમ નથી કોઈ પાસે, થોડો ઘણો ટાઈમ હતો એ વોટ્સઅપ ને ફેસબુકમાં પૂરો થઈ ગયો, હવે બાકી શું રહ્યું? એટલે તો આ કથા આ શાસ્ત્રો હું રોજ આ વારંવાર આ વિચારી વિચારી વાંચવાનું થાય ને આપણને એમ થાય કે આપણે કેટલા ભૂલા પડ્યા છીએ। મહાભારત એમ કહે છે કળિયુગના લક્ષણમાં કળિયુગની પ્રજા કરવાનું નહીં કરે અને નહીં કરવાનું ઘણું બધું કરશે। અત્યારે નથી લાગતું આવું થઈ રહ્યું છે, કરવાનું નહીં કરે ન કરવાનું ઘણું બધું કરશે। આ તો હસવાની વાત છે પણ આ પ્રસંગ નીકળ્યો એટલે કહું તમને, અમેરિકાની સત્ય ઘટના છે। માણસ ટોયલેટમાં ગયો, અહીંયા તો ત્યાં ફોન એ રાખે છાપાઈ રાખે બરાબર, ત્યાં ફોન આવ્યો અને ફોનમાં વાત કરવામાં છાપા વાંચવામાં માણસ બહાર નીકળી ગયો, પછી એને ખબર પડી અહીંયા અંદર ગયો તો શું કરવા ને શું કરી નીકળ્યો। આટલી અસ્ત વ્યસ્ત માનસિકતા માણસની થઈ રહી છે, માણસનું ચિત્ત વિભ્રાંત થઈ રહ્યું છે, માણસનું ચિત્ત વિખેરાઈ રહ્યું છે। જોયું તમે શું કરવા ગયો તેને એ ખબર જ ન રહી। બોલો એ બીજી વસ્તુની કલ્યાણની તો ક્યાં વાત કરવાની આમાં? આ તો જેને શાસ્ત્રોને સાંભળ્યા હોય વાંચ્યા હોય વિચાર્યા હોય સારા સદગુરુ સંતોનો સમાગમ કર્યો હોય એ માણસ આત્માનો વિચાર કરી શકે, એને આત્માનો વિચાર આવી શકે, બીજાને આત્માનો વિચાર। એટલે તો શંકરાચાર્ય જે મહારાજ એમ કહે છે દુર્લભમ ત્રયમેવેતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ। ભગવાન કૃપા કરે એને જ આ ત્રણ વસ્તુ મળે છે, મનુષ્યનો દેહ ભગવાનની કૃપા સિવાય કોઈને મળતો નથી। મનુષ્યનો દેહ મળ્યા પછી ભગવાનની મોટી કૃપા હોય એને જ મળે છે, શું? મુમુક્ષુતા, મોક્ષ પામવાની ઈચ્છા, સંસારમાંથી છૂટવાની ઈચ્છા। અમેરિકામાં કહેવાય છે કાળિયા જેલમાંથી બહાર નીકળે ને તો ફરી વાર ગુનો કરીને પાછા ક્યાં જાય? એ લોકો એમ માને છે કે બહાર રહેવા કરતા અંદર મજા છે। છૂટવાની ઈચ્છા, આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા એ પણ કોને થાય? ભગવાનની મોટી કૃપા હોય એને થાય। અને છૂટવાની ઈચ્છા પછી મહાપુરુષ સંશ્રય, સારા સંતોની વાત સાંભળવી, સમાગમ કરવો, સેવા કરવી, આવી ઈચ્છા। સાંજનો સમય હોય, તમે 8-10 કલાક તો નોકરી કરી હોય અને સાંજે આવીને આવી કથા સાંભળવાની કોને ઈચ્છા થાય? ભગવાનની અતિ મોટી કૃપા હોય, કૃપા હોય ને મનુષ્યનો દેહ મળે, મોટી કૃપા હોય ને મુમુક્ષુપણું જાગે, અને અતિ મોટી કૃપા હોય એને જ કોઈ સારા સંતનો સમાગમ કરી સેવા કરી લેવાની ઈચ્છા થાય। તો આ બધું સમજાય, નકર તો માતાજી ધૂણે 50 રૂપિયા મૂકી દે હે કે માતાજી અમારા અમારા નોકરીનું શું થશે? માતાજી કે આવતા અઠવાડિયે પતી જશે, બીજા 50 મૂકી દે। પાખંડ કળિયુગને વિશે એટલું બધું ફેલાશે, એટલું બધું પૂજાશે। કળિયુગના મુખ્ય ધર્મમાં લખ્યું અસત્યમાં સત્યની ભ્રાંતિ થશે, લોકોને જેટલું ખોટું હશે એટલું વધારે પૂજાશે। હું ઘણી વાર કહું છું ને, ઘણી વાર કળિયુગ એટલે શું? અસત્ય પૂજાય છે અને સત્ય મૂંઝાય છે, આનું નામ કળિયુગ। અસત્ય કળિયુગ એટલે શું? સાચાનો સ્વીકાર થાય અને જુઠ્ઠાનો સ્વીકાર થાય, એનું નામ કળિયુગ। સાચાનો સ્વીકાર થાય અને જુઠ્ઠાનો સ્વીકાર થાય, બહુ આ સમજવા જેવી વસ્તુ છે। ઘણીવાર સત્ય એટલું કડવું હોય છે ને બોલતા, આ તો આપણે કથામાં બેઠા છીએ, તમે અનુભવતા હશો
નોકરી પર જોબ પર 5-50 માણસો વચ્ચે એ લોકો હાવ ખોટી વાત કરતા હોય, તમે જાણતા હો, તમે ન બોલી શકો, કેમ કે તમને ખબર છે જો આપણે બોલીશું તો બધા હિ 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 થાય કે નહીં, એવું જુઠ્ઠાનો સ્વીકાર થાય અને સાચાનો સ્વીકાર થાય, જુઠ્ઠાનો સ્વીકાર થાય સ્વીકાર થાય, સ્વીકાર થાય અને સાચાનો સ્વીકાર થાય. આ કળિયુગ અસત્ય પૂંજાય છે અને સત્ય મૂંજાય છે, આનું નામ કળિયુગ. બીજાનું બહુ વિચારવા કરતા આપણા જીવનમાં સત્ય જેટલું આવશે ને એટલું આપણને સત્ય અનુભવમાં આવશે ને દેખાશે ને, આપણને મળવાનું જ છે. ફૂલ સાચું હશે ને ભમરો ગમે ત્યાંથી ખેંચાઈને આવવાનો, સબરી સાચી હતી ને તો રામ સામે ચાલીને આવ્યા, હા સબરી રામને શોધવા નથી ગઈ, ગઢપુરવાસી ભગવાન સ્વામિનારાયણને શોધવા નથી ગયા, ભગવાન સામેથી ગઢપુરમાં આવ્યા છે. ઇતિહાસમાં જેટલા સાચા ભક્ત થયા એને સામેથી ભગવાન મળ્યા છે, અને ખોટાને મળ્યા તો પણ નથી સમજી શક્યા. શાસ્ત્રમાં કહેલા નિયમોમાં વર્તે તે જ સાચા સંત છે, એવા સાધુ સંતોની સમાજમાં ઘણી મોટી આબરૂ હોય છે, બાકીનાની આબરૂ રહેતી નથી. કદાચ કોઈ ચોર સાહુકારનો વેશ લઈને છાની રીતે પાપ કરે અને ઘણું ધન કમાય, તેથી ચોર કંઈ ખરેખર સાહુકાર નથી થવાનો. આ બાબતને બુદ્ધિમાન મનુષ્યએ તપાસી જાણવી જોઈએ. અહીં નિયમ ધર્મવાળા ભેખધારીને સાહુકાર માનવા, નિયમ વિનાના ભેખધારીને ચોર સમજવા, આવો વિવેક જેને હોય તેને જ સાચો મનુષ્ય કહેવાય. શાસ્ત્રમાં તો દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી ધર્મ નિયમનો ત્યાગ કરવો નહીં એમ લખ્યું છે. આપણને જ્યાં સુધી દેહમાં સ્મૃતિ છે ને છેલ્લા શ્વાસ સુધી ધર્મ પાળવાનો લખ્યો છે. હા, પોતાના દેહની સ્મૃતિ ન રહે ત્યારે ધર્મ નિયમ શાસ્ત્રએ તેને પાળવાના કહ્યા નથી, તેને કોઈ વિધિ કે નિષેધ લાગુ પડતા નથી, પણ ક્યારે દેહની સ્મૃતિ ખલાસ થઈ જાય ત્યારે. એવી રીતે સર્વે શાસ્ત્રમાં કહ્યું છે, માણસને જ્યાં સુધી ભૂખ અને તરસ લાગતી હોય ત્યાં સુધી વિધિ અને નિષેધરૂપ ધર્મના નિયમોને પાળવા જ જોઈએ. જમીન ઉપર રહેનારો કદાચ આકાશમાં ઉડનારાનું અનુકરણ કરે તો સૌને તેની ખબર પડી જ જાય છે. મનુષ્યને જો ખરેખર જ્ઞાનરૂપ પાંખ થયું હોય તો તે પાંખ તેને વિષયરૂપ વિઘ્નોથી બચાવી લે છે. જેને તે જ્ઞાનરૂપ સાચી પાંખ પ્રાપ્ત ન થઈ હોય તે વારંવાર પંચ વિષયરૂપી કૂવામાં ડૂબી જાય છે. ગઈકાલની કથામાં મહારાજે જ્ઞાન આંખ છે, વિવેક એ આંખ છે, આજે મહારાજે વાત કરી જ્ઞાન એ કેવી છે, પાંખ છે, એક્ઝામ્પલ છે. જેમ પાંખવાળું પંખી ગમે તે મુસીબત આકાશમાં ઉડી જાય તરત બચી જાય, બીજા બધા કરતા પંખીને બચવાની શક્યતા વધારે છે, આકાશમાં ઉડી શકે છે એટલે. એમ બીજા બધા વ્યક્તિ કરતા જ્ઞાની છે ને, સાચો જ્ઞાની છે ને, એ વિઘ્નોમાંથી બચી જાય છે. કેમ? જ્ઞાનરૂપી પાંખ છે એટલે. અબ્દુલ કલામનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર, અગન પંખ, અદ્ભુત માણસે લખ્યું છે. ભારતના એક રાષ્ટ્રપતિ, સંત હૃદયનું હતું, એક અધ્યાત્મથી જાગૃત પુરુષ હતો. વિંગ્સ ઓફ ફાયર, અગન પંખ, માણસના હૃદયમાં જાગૃતિ કેવી હોય, થોડું પુસ્તક વાંચો ને તો ખ્યાલ આવે. એટલા માટે તમને કહું છું, મહારાજે અદ્ભુત વાત કરી છે. જ્ઞાન ચક્ષુ વિનાનો માણસ અંધ કહેવાય, જ્ઞાની આંખ પણ છે, પાંખ પણ છે. આ આંખ નથી તો માણસ આંધળો છે. તે અંધ વ્યક્તિ વિષયના જાળામાં ફસાય છે, જ્યારે તેને જ્ઞાની એવા ગુરુનો સંગ થાય ત્યારે તેને તે જ્ઞાની ગુરુ વિષયરૂપી મોહના જાળામાંથી છોડાવે છે. સાચા સંત વિના ક્યારેય સાચું જ્ઞાન મળતું નથી, સાચા જ્ઞાન વિના અસત્યમાંથી માણસ ક્યારેય બહાર નીકળતો નથી. શ્રીહરિએ આટલી વાત કરી ત્યારે પેલો વૈરાગી મળદા જેવો થઈ ગયો હતો, અધમુઓ થઈ ગયેલો. આસપાસના બધા ગામોના જે દરબાર આવ્યા હતા તેમણે શ્રીહરિની પૂજા કરી, વૈરાગીની આબરૂ ગઈ એમ માનીને બધા સત્સંગી દરબારોએ જય જયકાર ધ્વનિ કર્યો. તે ગામના દરબાર ભાણખાચર તો સંકોચાઈ ગયા, અન્ય દરબારો આગળ કશું બોલી શક્યા નહીં, તેમના સંકલ્પ તો જુદા જ હતા. એમની મુરાદ તો શું હતી આજે? સ્વામિનારાયણનું ખરાબ દેખાય એવું કરવાનું હતું મનમાં, પણ એ સંકલ્પો સફળ થયા નહીં. તે બાબતે તો કંઈ થયું નહીં, ઉલટાના પોતે ઝાંખા પડી ગયા, પણ સાણ પણ દેખાડવા માટે ભગવાનના ચરણમાં પાછા પડ્યા. પછી શ્રીએ ભાણખાચરને કહ્યું,
કોઈ ધર્મ સંબંધી ચર્ચા કરવાની મનમાં ઈચ્છા હોય તો અમને બોલાવજો, અમે ફરીને આવશું, ચિંતા રાખતા નહીં. ત્યારે ભાણ ખાચરે કહ્યું, આપને કોઈ જીતી શકે નહીં, આપનું સામર્થ્ય તો કંઈક ઓર જ છે. લો, ભગવાન ધર્મની ચર્ચા કરવાનું કે છે ને આ શેની વાત કરે છે? જીતવાની વાત કરે છે, કારણ કે અહંકાર બેઠો છે ને અંદર. પ્રશ્ન બે માણસ પૂછે, એક જેને સાચું જાણવું છે એ પૂછે, અને બીજો જે તમને હરાવવા માંગે છે, તમને ખોટા સિદ્ધ કરવા માંગે એ પણ પૂછે. ભગવાન મનુ મનુસ્મૃતિમાં લખે છે, ન કશ્યચિત બ્રુયાત નચાન ન્યાયેન પૃચ્છતઃ, ના પૃચ્છતઃ કશ્યચિત બ્રુયાત નચાન ન્યાયેન પૃચ્છતઃ. કોઈક માણસ આપણને પૂછે નહીં તો પૂછ્યા વગર સલાહ ક્યારેય આપવી જોઈએ નહીં. મનુએ કહ્યું, તમારો અનાદર થશે, પૂછ્યા વગર સલાહ આપવી એ અપરાધ છે. ભગવાન મનુએ કહ્યું, અને પૂછ્યા પછી પણ કોઈ કપટી માણસ કપટથી પૂછવા આવે તો પણ સલાહ ન આપવી. અંગ્રેજીના એક લેખકે બહુ સરસ લખ્યું, બે વખતે જ માણસે સલાહ આપવી જોઈએ. એક, કોઈ ખરેખર પૂછવા આવે તો, ખરેખર પૂછવા આવે તો, અથવા કોઈક માણસના જીવન મરણનો પ્રસંગ હોય ત્યારે પૂછે નહીં તો પણ એને સલાહ આપવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું, પણ આજે તો બધા સલાહકારો ઉમટી પડ્યા છે દાદા, એમાં બધાને આ વોટ્સઅપમાં ફોરવર્ડ કરવાનું એટલું બધું આવડી ગયું છે ને. મેં ઘણા ભક્તોને પૂછ્યું, મેં કીધું, ભગત તમે મેસેજ એટલો સરસ મૂક્યો હતો ને આજે, તમે વાંચ્યો? સ્વામી વાંચ્યો નથી. હા, મને લાગ્યું બહુ જોરદાર છે, મોકલી જ દીધો પેલા બધાને, બીજાનું કલ્યાણ થઈ જાય, આપણું છે તો હોય તે. પ્રોબ્લેમ આ છે, બધા બીજાનું ભલું વિચારે, પોતાનું ભલું કોઈ વિચારતા નથી. આપણી અજ્ઞાનીતા, આપણો અહંકાર. શ્રીજી મહારાજે કેવી સરસ છેલ્લે જતા જતા ટકોર કરી, ધર્મની ચર્ચા કરવી હોય તો સંકોચ ન રાખતા, અમને કેજો, ફરીવાર અમે આવીશું. પણ આને તો કીધું, મહારાજ તમને કોઈ જીતી શકે એમ છે નહીં, અમારે તમને હરાવાતા, હવે એ અમારી કઈ મુરાદ પૂરી થવી છે નહીં. પણ મહારાજને સરસ એક છેલ્લી વાત કરે છે, મક્ખી કરે ગરુડ સે જોર, ગધે હાથી કો સો વાદ લીએવું, તાકો રહે કહા ઠોર, કહા પતંગ કહા સૂર્ય તેહી. મક્ખી કરે ગરુડ સે જોર, ગધે હાથી કો સો વાદ લીએવું, તાકો રહે કહા ઠોર, કહા પતંગ કહા સૂર્ય તેહી. માખી અને ગરુડ નો વાદ લે, ગધેડો અને હાથી સાથે હરીફાઈ કરે, તેનું શું ઠેકાણું થાય? ક્યાં સૂર્ય ને ક્યાં પતંગિયું? આપ તો સૂર્ય સમાન છો, બીજા બધા મતપંથ પતંગિયા આજ્ઞા જીવડા સમાન છે, તે રાજાઓના પણ રાજા એવા આપની સામે આવા વૈરાગીનો ટાંગો ક્યાંથી ટકે? આમ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ કરી, એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.